नमो नमः। स्टैंडर्ड 10th संस्कृत 18 चैप्टर मुक्तानि मुक्तकानि स्कैटर्ड पर्ल्स। आ बत्यभाटमां अलग अलग सर्जाता 8 मुक्तकों रजू करवामां आव्या छे। संस्कृत साहित्यमां प्रहेलिकाओ एटले के उखाणा पजल्स, कूट प्रश्नों, अंतर आलाप, प्रश्नोत्तरमाला जेवा अलग अलग विविध रमूजी तर्क बुद्धियुक्त मुक्तको घणा बधा प्रमाणमां रचायेला छे। आ मुक्तकमां रचनामां क्यारेक श्लेषथी, क्यारेक संधिथी, क्यारेक समासफेरथी अने कोई बे शब्दनुं अर्थघटन करीने ए चमत्कृति ऊभी करवामां आवे छे। तो अहींया पण एवा 8 अलग अलग प्रकारना श्लोक मुकवामां आव्या छे, जे उखाणा छे अथवा शब्दने छूटो पड़वामां आवे अथवा तो शब्दने भेगो करवामां आवे तो एनो अर्थ बदलाय अने एनो अर्थघटन पण बदलाय छे। तो अहींया मुक्तानी मुक्तकानी, मुक्तानी एटले के मोती અને મુક્તકાની એટલે કે છૂટા છવાયા। અલગ અલગ જગ્યાએથી લીધેલા 8 શ્લોકોનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે। તો આપણે હવે પહેલો શ્લોક લઈએ। પિનાક ફણી પાલેન્દુ ભસ્મ મંદાકિની યુતા પવર્ગ રચયિતા મૂર્તિર પવર્ગ પ્રદાસ્તુ વહ। આમાં મહાદેવની વાત કરવામાં આવી છે, એ તો આ બધા શબ્દ જોતા જ ખ્યાલ આવી જાય છે। પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિની યુતા, પિનાક શિવના ધનુષ્યનું નામ છે, પિનાક જેને પિનાક નામનું ધનુષ્ય જે ધારણ કરે છે તે મહાદેવ। આપણા શાસ્ત્રોમાં દેવી દેવતાઓના શસ્ત્રોના અસ્ત્રોના પણ નામ આપેલા છે, જે રીતે અર્જુન ગાંડીવ ધનુષ્યનો ઉપયોગ કરે છે, શિવ પિનાક ધનુષ્ય ઉપયોગ કરે છે, કૃષ્ણનું સારંગ છે, તેવી રીતે અહીંયા શિવનું પિનાક ધનુષ્ય છે। ફણી, ફણી એટલે સર્પ, સાપ, સ્નેક, બાલેન્દુ, બાલ પ્લસ ઇન્દુ, બાલ એટલે કે નાનો, ઇન્દુ એટલે ચંદ્ર, જે એકદમ નાનો ચંદ્ર છે તે ભસ્મ એસ, કે જે મહાદેવ પોતાના શરીર પર ભસ્મ ચોળે છે તે મંદાકિની યુતા, મંદાકિની ગંગાનું એક નામ છે, મંદાકિની યુતા કે જેમની સાથે હોય છે। પ વર્ગ રચયિતા, પ વર્ગ આપણા વ્યાકરણમાં જ્યારે આપણે ક ખ ઘ બોલીએ છીએ ત્યારે એના વર્ગ બનાવવામાં આવ્યા છે, ક વર્ગ, ચ વર્ગ, પ વર્ગ। તો અહીંયા જે છે તે પ વર્ગ છે। તમે જોશો તો પ, ફ, બ, ભ, મ એ પ વર્ગ છે। તો અહીંયા દરેકે દરેક શબ્દ જે આપેલા છે તે પ વર્ગના છે, એટલે કે પ વર્ગ દ્વારા રચયિતા મૂર્તિર, કે કવિએ પ વર્ગની મદદથી એક મહાદેવની માનસિક રૂપે મૂર્તિની રચના કરી છે। પ વર્ગ પ્રદાસ્તુ વહ, અને એ જે પવર્ગની મૂર્તિ છે તે અપર્ગ, અપર્વ, અપવર્ગ પ્રદા, અપવર્ગ એટલે કે મોક્ષ, પ્રદાસ્તુ એટલે કે જે મોક્ષ આપનારી છે। પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિની યુતા, જેના હાથમાં પિનાક નામનું ધનુષ્ય છે, સર્પ છે જેમના ગળામાં, જેમના માથા પર
નાનો ચંદ્ર છે, બાલચંદ્ર, જેમણે ભસ્મ ધારણ કરેલી છે, મંદાકિની જેમની જટાઓમાંથી વહે છે, એવા પવર્ગ રચયિતા જે કવિએ પવર્ગ દ્વારા એક મૂર્તિની રચના કરી છે, તે મૂર્તિ મોક્ષ આપનારી છે. મે ધ ઇમેજ ઓફ લોર્ડ શિવ વિચ કન્સિસ્ટ ઓફ પવર એન્ડોડ વિથ પિનાક ફણી બાલેન્દુ ભસ્મ એન્ડ મંદાકિની બી ધ ગીવર ઓફ અપવર્ગ લિબરેશન ઓર ફ્રીડમ ફ્રોમ ધ સાયકલ ઓફ બર્થ એન્ડ ડેથ ટુ ઓલ ઓફ યુ. બીજો શ્લોક લઈએ આપણે. ભગવાન કિમ ઉપાદેયમ ગુરુ વચનમ હેયમપિ ચ કિમ કાર્યમ કો ગુરુ અધિગત તત્વ શિષ્ય હિતાયોધ્યતઃ સતતમ. અહીંયા ગુરુનું મહત્વ બતાવવામાં આવ્યું છે. અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભગવાન કિમ ઉપાદેયમ, એટલે કે ઉપાદેય એટલે કે ગ્રહણ કરવા જેવું, કે ભગવાન હે શ્રીમાન ગ્રહણ કરવા જેવું શું છે? તો ગુરુ વચનમ, ગુરુના વચન. હેયમપિ ચ કિમ કાર્યમ, હેયમ એટલે કે છોડી દેવું, ત્યાગ કરવા જેવું. કિમ કાર્યમ, ત્યાગ કરવા જેવું કયું કાર્ય છે? તો કહે છે હેયમપિ ચ કિમ કાર્યમ અકાર્યમ, એટલે કે જે ન કરવા જેવું કાર્ય છે તે હંમેશા ત્યાગવા જેવું છે, એનું ત્યાગ કરી દેવો જોઈએ. કો ગુરુ અધિક તત્વમ, એટલે કે ગુરુ કોણ છે? કહ ગુરુ, એટલે કે ગુરુ કોણ છે, એનું તત્વ અધિક તત્વ કયું છે? તો કહે છે શિષ્ય હિતાયો ધ્યત સતતમ, શિષ્ય હિતાય સતતમ ઉદ્યત. ઉદ્યત એટલે કે હંમેશા ઉદ્યમ કરવાવાળા, પરિશ્રમ કરવાવાળા, કે જે હંમેશા શિષ્યના હિતમાં જે પરિશ્રમ કરતા રહે તે ગુરુ છે. પ્રશ્ન પહેલો અહીંયા છે કે હે ભગવાન ગ્રહણ કરવા જેવું શું છે? તો કે ગુરુ વચન. હે અમપી ચ કિમ કાર્યમ, એટલે કે ત્યાગવા જેવું શું છે? તો કે ન કરવા જેવું કાર્ય. અને કો ગુરુ અધિક તત્વમ, ગુરુ કોણ છે? તો કે શિષ્ય હિતાયોધત્ય સતતમ, કે જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને હંમેશા શિષ્યના હિતમાં તત્પર રહે છે તે ગુરુ છે, કે જે સતત પોતાના શિષ્યની ચિંતા કરે છે, એના કલ્યાણ માટે વિચારે છે, એના શિક્ષા માટે વિચારે છે, તે ગુરુ તત્વ છે. રિવર્ડેડ સર, વોટ શુડ બી એક્સેપ્ટેડ ધ વર્ડ્સ ઓફ ધ પ્રિસેપ્ટર્સ એન્ડ વોટ શુડ બી ડિસ્કાર્ડ ધેટ વિચ ઇઝ નોટ વર્થી ટુ બી ડન હુ ઇઝ ધ પ્રિસેપ્ટર હી હુ હેઝ રિયલાઇઝ ધ ટ્રુથ હુ ઇઝ ઓલવેઝ ટ્રાઇંગ ફોર ધ વેલફેર ઓફ ધ ડિસાઇપલ. ત્રીજો શ્લોક આપણે જાણીએ. અપૂર્વો અયમ મયા દ્રષ્ટઃ કાંતઃ કમલલોચને સો અંતરમ યો વિજાનાતિ સ વિદ્વાનામ ત્ર સંશયઃ. અહીંયા કહેવામાં આવ્યું છે અપૂર્વો અયમ મયા દ્રષ્ટઃ કાંતઃ કમલલોચને, હે કમલલોચને, મયા તવ કમલલોચને અયમ અપૂર્વ કાંતઃ દ્રષ્ટઃ, એટલે કે હે કમળ જેવા નેત્રવાળી સ્ત્રી, મેં તારો અપૂર્વ એવો પ્રિયજન જોયો છે. કાંતઃ એટલે પ્રિયજન અથવા તો પતિ, મયા એટલે મારા દ્વારા, દ્રષ્ટઃ એટલે કે જોયો છે,
અપૂર્વ અયમ એટલે કે અપૂર્વ એટલે કે પહેલાં મેં કોઈ દિવસ જોયો નથી, પણ અત્યારે મેં એવા તારા પતિને જોયો છે. હે કમલ લોચને મયા તવ કમલ લોચને અયમ અપૂર્વ કાંત દ્રષ્ટઃ. હે કમળ જેવા નેત્રવાળી, મેં તારો અપૂર્વ આ પ્રિયજન અથવા તો તારા પતિને જોયો છે. સો અંતરમ યો વિજાનાતી, કે જે સો અંતરમ યો વિજાનાતી, વિજાનાતી એટલે કે એ સમજે છે, એ ભેદને જાણે છે. સો અંતરમ, સો એટલે કે આપણે ભાષામાં ત્રણ શ છે આપણા, તો તાલવ્ય, મૂર્ધન્ય અને દંતવ્ય. પણ જે વ્યક્તિ આ સો જાણી લે છે તે વિદ્વાન છે. એટલે કહ્યું છે સો અંતરયોવી જાણાતી સ અત્ર વિદ્વાન સંશય, એટલે કે તે અહીંયા વિદ્વાન છે, એમાં કોઈ સંશય નથી. એટલે કે જે વ્યક્તિ અહીંયા સોનો અર્થ લેવાનો છે અશોક, એટલે કે જેનામાં કોઈ શોક નથી. તે જો જે શોક વગર જીવી શકે તે જ હંમેશા દુનિયામાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને એ વિદ્વાન બની શકે છે. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે હે કમળ જેવા નેત્રવાળી સ્ત્રી, મેં તારો અપૂર્વ પ્રિયજન જોયો છે કે જે ત્રણ સ વચ્ચેનો ભેદ જાણે છે, તે અશોક છે એટલે કે દુઃખ વિનાનો છે. જે વ્યક્તિ દુઃખી થઈને ફરતો હોય તે કોઈ દિવસ સુખી થઈ શકે નહીં. પણ અહીંયા કહે છે કે અશોકને જાણે છે એટલે કે તે શોકમાં ડૂબેલો નથી રહેતો, એટલા માટે તે વિદ્વાન છે, એમાં કોઈ શંકા નથી. ટ્રાન્સલેશન, ધીસ વર્સ ઇઝ અ રાઇડલ, એટલે કે એક ઉખાણું છે, રાઇડલ છે. ઓ લોટસ આઈડ વન ઇન યોર લોટસ ટેલ લાઈક આઈ અનપ્રિસેપ્ડેન્ટ ડિયર પર્સન વોઝ સીન બાય મી હી હુ નોઝ સો ટુ બી ધ મિડલ વન ઇઝ અનડાઉટેબલી અ લર્ન મેન. ચોથો શ્લોક લઈએ આપણે. શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમિતિ પિત્રા નિયોજિતઃ તદેવ શસ્ત્રમ કૃતવાન પિતુરાજ્ઞા ન લંઘિતા. અનુષ્ટુપ છંદમાં લખાયેલો છે આ. આ પણ એક જાતનો રાઇડલ છે. શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમિતિ, શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમિતિ પિત્રા નિયોજિતા, તારે શસ્ત્ર ઉગામવું નહીં એમ પિતાએ અહીં એને એ કાર્યમાં યોજાયેલા હતા. એટલે કે પિતાએ એને આજ્ઞા કરેલ તો કે શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમિતિ, એટલે કે તારે શસ્ત્રનો ઉપયોગ કરવાનો નથી, ત્યારે શસ્ત્ર ઉગામવાનું નથી. પિત્રા નિયોજિતઃ એટલે કે પિતાનું આયોજન છે. તદેવ શસ્ત્રમ કૃતવાન, છતાં પણ તેને શસ્ત્ર કૃતવાન એટલે કે એના માટે શસ્ત્ર ઉઠાવીને કાર્ય કર્યું. પિતુરાજ્ઞા ના લંઘિતા, પણ છતાં પણ પિતાના આદેશનું ઉલ્લંઘન કર્યું નહીં. અહીંયા ન ખલું, જો નને સાથે કરવામાં આવે તો ન ખલું એટલે કે આપણે નેલ કટર થઈ ગયું, નખ કાપવાનું સાધન. અને ન છૂટો પાડવામાં આવે તો ન એટલે કે નહીં, નો એવો અર્થ થાય, પણ નને સાથે કરવામાં આવે તેનો અર્થ થાય છે નેલ કટર. એટલે અહીંયા આવ્યું છે શસ્ત્રમ ન ખલું કર્તવ્યમિતિ પિત્રા નિયોજિતઃ તદેવ શસ્ત્રમ કૃતવાન પિતુરાજ્ઞા ન લંઘિતા. એટલે કે પિતાની આજ્ઞા હતી કે શસ્ત્ર ન ઉઠાવવું જોઈએ, પણ છતાં પણ એણે શસ્ત્ર ઉઠાવ્યું, પણ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. એટલે આ શ્લોકમાં એક અક્ષર જો છૂટો પાડે તો એ આખા શબ્દનો અર્થ બદલાઈ જાય, અને એ અક્ષરને જો સાથે કરી દે તો એ શબ્દનો અર્થ બદલાઈ જાય છે. ટ્રાન્સલેશન, ફાધર ઓર્ડર્ડ ઇન્ડીડ ધ વેપન શુડ નોટ બી યુઝડ હી મેડ ધેટ ઓનલી અ વેપન ફાધર્સ ઓર્ડર વોઝ નોટ ડિસઓબે.
પાંચમો શ્લોક લઈએ. વૃક્ષાગ્રે ફલમ દ્રષ્ટમ ફલાગ્રે વૃક્ષ એવ ચ અકારાદિ સકારાંતમ યો જાનાતિ સહ પંડિતઃ. અહીંયા એક ફળની વાત કરવામાં આવી છે અને એક પઝલ છે. અહીંયા વૃક્ષાસ્ય અગ્રે ફલમ દ્રષ્ટમ એટલે કે વૃક્ષની આગળના ભાગમાં એક ફળ દેખાય છે. ફલાગ્રે વૃક્ષ એવ ચ અને ફળના આગળના ભાગમાં એક વૃક્ષ દેખાય છે. અકારાદિ અકાર આદિ એટલે કે શરૂઆતમાં આદિનો જે અક્ષર છે આરંભનો એ અક્ષર અ છે. સકારાંત અને સ જે અક્ષર છે તે અંતમાં આવે છે. યો જાનાતિ સ પંડિત જે એ જાણી શકે છે તે પંડિત છે. વૃક્ષસ્ય અગ્રે ફલમ દ્રષ્ટમ એટલે કે ઝાડની આગળ એક ફળ જોયું. ફલાગે વૃક્ષ એવ ચ અને ફળના અગ્રભાગમાં એટલે કે આગળના ભાગમાં પણ એક વૃક્ષ જોયું. અકારાદિ સકારાંતમ યહ જાનાતિ સ પંડિત જેના આરંભમાં એટલે કે આદિમાં અકાર છે અને અંતે સકાર છે જે તેને જાણે છે તે પંડિત છે. એનો અહીંયા આન્સર છે અનાનસ એટલે કે પાઇનેપલ. પાઇનેપલનું ફળ દરેકે જોયું છે. એ જોવા જઈએ તો નીચે ફળ છે અને ઉપર ઝાડ જેવું હોય છે એના પાંદડા. તો એટલા માટે કહેવું છે કે ફળની આગળના ભાગમાં વૃક્ષ છે અને વૃક્ષના આગળના ભાગમાં ફળ છે. બંને એકબીજાથી જોડાયેલા છે. અને અહીંયા હિંટ આપવામાં આવી છે કે પહેલો અક્ષર જે છે અ છે અને છેલ્લો અક્ષર છે તે સ છે. જે જાણી શકે તે વિદ્વાન પંડિત છે. ટ્રાન્સલેશન: ધીસ વર્સિસ ઇઝ અ રાઇડલ. ધ ફ્રૂટ ઇઝ સીન ઓન ધ ટોપ ઓફ અ ટ્રી એન્ડ ધ ટ્રી ઇટ સેલ્ફ ઇઝ સીન ઓન ધ ટોપ ઓફ ધ ફ્રૂટ. ઇટ હેઝ ધ લેટર અ ઇન ધ બિગિનિંગ એન્ડ સ ઇન ધ એન્ડ. હી હુ નોઝ ધીસ ઇઝ અ સ્કોલર. ધ આન્સર ઓફ ધ રાઇડલ ઇઝ અનાનસ પાઇનેપલ. છઠ્ઠો શ્લોક લઈએ. યથા નયાતિ કૈલાસમ નગમ ગાન સરસ્વતી તથા નયતિ કૈલાસમ ન ગંગા ન સરસ્વતી. અહીં પણ એક ઉખાણા પઝલ જેવું છે. જો અક્ષરને જોડી દઈએ તેનો અર્થ અલગ થાય છે અને જો અક્ષરને છૂટો પાડીએ તો એનો અર્થ બીજો થાય છે. અહીંયા કહેવામાં આવ્યું છે યથા નયતિ કૈલાસમ નગમ ગાન સરસ્વતી. યથા ગાન સરસ્વતી કૈલાસમ નગમ નયતિ તથા કૈલાસમ ન ગંગા ન સરસ્વતી નયતિ. અહીં કહેવામાં આવ્યું છે યથા ગાન સરસ્વતી કૈલાસમ નગમ નયતિ. જેમ ગાનરૂપી સરસ્વતી કૈલાસ પર્વત ઉપર લઈ જાય છે તેમ તથા કૈલાસમ ન ગંગા ન સરસ્વતી નયતિ. તેમ કૈલાસ પર્વત પર ગંગા કે સરસ્વતી પણ લઈ જતી નથી. અહીંયા ખાસ જોવાનું છે કૈલાસમ નગમ ગાન સરસ્વતી અર્થાત ગાનરૂપી એટલે કે ગીત સંગીતની દેવી સરસ્વતી કૈલાસ પર્વત ઉપર લઈ જાય છે. કૈલાસ પર્વત સુધી સંગીતના સુરો પહોંચે છે એટલે કે જે વ્યક્તિ મહાદેવની ભક્તિ કરતા હોય આરાધના કરતા હોય તેની વાત કરવામાં આવી છે કે એક સુમધુર ગાન સાથે આપણે મહાદેવને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને બીજામાં કહેવાયું છે કૈલાસમ ન ગંગા ન સરસ્વતી એટલે કે ગંગા કે સરસ્વતી નામની બે નદીઓ કૈલાસ પર્વત પર લઈ જતી નથી. કૈલાસ પર્વત ગંગા કે સરસ્વતી તરફ લઈ જતા નથી. એટલે અહીંયા ગીત સંગીતનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. અને અક્ષરની જે અહીંયા ખૂબી છે કે અક્ષર છૂટો પાડે તેનો અર્થ બદલાઈ જાય છે અને અક્ષરને ભેગો કરે તેનો અર્થ બદલાઈ જાય છે. એટલે કે જેમ ગાનરૂપી સરસ્વતી કૈલાસ પર્વત ઉપર લઈ જાય છે તેમ કૈલાસ પર્વત પર ગંગા કે સરસ્વતી પણ લઈ જતી નથી. ગંગા અને સરસ્વતી એટલે કે નદીઓનું જે વિચરણ છે જે એમનો પ્રવાહ છે તે પર્વતથી નીચે તરફ હોય છે
એ લોકો ઉર્ધ્વ ગતિ નથી કરતા, અધોગતિ કરે છે. પણ જ્યારે મનુષ્ય ભગવાનની ભક્તિમય આરાધના કરે છે ગીત અને સંગીત દ્વારા, ત્યારે કૈલાસ પર્વત સુધી, એટલે કૈલાસ પર્વતના જે વાસી છે મહાદેવ, તેના સુધી તે પહોંચી શકે છે. ટ્રાન્સલેશન: નેધર ધ રિવર ગંગા નોર સરસ ટેક્સ વન ટુ ધ માઉન્ટેન્સ, કૈલાસ એઝ ધ આર ઓફ મ્યુઝિક ડસ. સાતમો શ્લોક લઈએ. યુધિષ્ઠિર કસ્ય પુત્રો ગંગા વહતી કીદૃશી, હંસસ્ય જોભા કા વસ્તિ ધર્મસ્ય ત્વરિતા ગતિ. અહીંયા ત્રણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને એના ત્રણ ઉત્તર આપવામાં આવ્યા છે. બે લાઇનમાં ત્રણ પ્રશ્ન છે. હંમેશા શ્લોકમાં એક લાઇનમાં વચ્ચે અલ્પવિરામ હોય છે, તેવી રીતે અહીંયા યુધિષ્ઠિર કસ્ય પુત્રો પહેલો પ્રશ્ન છે, ગંગા વહતી કીદૃશી બીજો પ્રશ્ન, અને હંસસ્ય શોભા કા અસ્તિ એ ત્રીજો પ્રશ્ન છે, અને ધર્મસ્ય ત્વરિતા ગતિ એ એના જવાબ છે. અહીંયા કહેવામાં આવ્યું છે કે યુધિષ્ઠિર કસ્ય પુત્ર, યુધિષ્ઠિર કોના પુત્ર છે, ગંગા વહતી કીદૃશી ગંગા કેવી રીતે વહે છે, હંસસ્ય શોભા કા અસ્તિ હંસની શોભા શી છે, કેવી છે એની શોભા. તો અહીંયા ત્રણ આન્સર આપ્યા છે. ધર્મસ્ય ત્વરિતા ગતિ. યુધિષ્ઠિર કસ્ય પુત્રો, તો કે ધર્મસ્ય, કારણ કે યુધિષ્ઠિર ધર્મરાજના પુત્ર હતા એટલે એનો જવાબ છે ધર્મસ્ય. ગંગા વહતી કીદૃશી ગંગા કેવી રીતે વહે છે, તો ત્વરિતા એટલે કે જલ્દી, એનો પ્રવાહ જે છે તે વધારે ગતિમાન છે એટલે ત્વરિતા. હંસસ્ય શોભા કા અસ્તિ એટલે કે હંસની શોભા કેવી છે, અથવા તો એની કેવી રીતે ચાલે છે, એની કેવી રીતે ચાલ છે, તો કે ગતિ. એટલે અહીંયા ત્રણ પ્રશ્નના ત્રણ આન્સર આપેલા છે. યુધિષ્ઠિર કોના પુત્ર છે, તો કે ધર્મના. ગંગા કેવી રીતે વહે છે કે ઝડપથી. હંસની શોભા કઈ છે, તો કે એની ચાલ. ટ્રાન્સલેશન: હુઝ સન ઇઝ યુધિષ્ઠિર, ઇન વોટ મેનર ડઝ ધ રિવર ગંગા ફ્લો, વોટ ઇઝ ધ બ્યુટી ઓફ અસ્વાન, ધર્મસ્ય ધ ગોડ ઓફ ડેથ, ત્વરિતા ફાસ્ટ, ગતિ ઇટ્સ ગેટ. આઠમો શ્લોક લઈએ. દ્વંદ્વો દ્વિગુરુ અપિ ચાહમ, મદગેહે નિત્યમ અવ્યય ભાવ, તત્પુરુષ કર્મધારય યેનાહમ શ્યામ બહુવ્રીહિ. આ શ્લોકમાં બધા સમાસ આપેલા છે અને સમાસના વિગ્રહ કરીને અથવા તો સમાસનો જે અર્થ થાય છે તે પ્રમાણે આખો શ્લોક બનાવવામાં આવેલો છે. બહુ સુંદર છે આ શ્લોક કે સમાસના પ્રયોગો કરીને એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે પ્રાર્થના કરે છે અથવા તો કંઈ મેળવવાની ઈચ્છા કરે છે, અને એમાં વ્યક્તિનું મહત્ત્વ અહીંયા બતાવવામાં આવ્યું છે. તો અહીં છે દ્વંદ્વો દ્વિગુરુપી, દ્વંદ્વ દ્વિગુ અપિ ચ અહમ, દ્વંદ્વ દ્વિગુ અપિ ચ અહમ, મદગેહે નિત્યમ અવ્યય ભાવ, મદગેહે નિત્યમ અવ્યય ભાવ, તત્પુરુષ કર્મધારય યેનાહમ શ્યામ બહુવ્રીહિ, તત્પુરુષ કર્મધારયેન અહમ બહુવ્રીહિ શ્યામ. અનુષ્ટુપ છંદનો છે આ શ્લોક. અહીંયા કહેવાયું છે કે દ્વંદ્વો દ્વિગુરુપી ચાહમ, હું બેની જોડવાળો એટલે કે બે સાથે, દ્વંદ્વ એટલે કે બે. આપણે બી જ્યારે સમાસ ભણીએ છીએ ત્યારે દ્વંદ્વ એટલે કે હંમેશા બે નું જોડાણ હોય ત્યારે દ્વંદ્વ બને છે. દ્વિગુર અપી, દ્વિગુ એટલે કે હંમેશા સંખ્યા બતાવતા હોય છે કે એકમ, દ્વિ, પંચમ, ષષ્ઠમ. તો અહીંયા દ્વિ ગુરુ અપી, અહીં એક બીજો અર્થ કરવામાં આવ્યો છે કે દ્વંદ્વો હું
જોડવાળો છું, એટલે કે હું પતિ અને પત્ની છું, કપલ છું હું. દ્વિગુરપી અને દ્વિ એટલે કે બે. ગુનો અહીંયા બીજો અર્થ થાય છે ગાય, એટલે કે મારી પાસે બે ગાયો છે અથવા મારી પાસે બે વસ્તુ છે. ચ અહમ એટલે કે મારી પાસે. મદગેહે, મદગેહે એટલે કે મારી પાસે, ગેહે એટલે કે ઘરે. નિત્યમ અવ્યય ભાવઃ એટલે કે મારી પાસે અવ્યય, વ્યય કરવા માટે, હંમેશા વ્યય કરવા માટે કશું છે નહીં. નિત્ય અવ્યય ભાવઃ એટલે કે મારી પાસે નિત્ય ખર્ચ કરવા માટે, વ્યય એટલે કે ખર્ચ કરવા માટે કશું નથી. તત્પુરુષ એટલે પેલા કહે છે કે હે પુરુષ, કર્મ ધારય એટલે કે તું કર્મને ધારણ કર. યેનાહમ સસ્યા બહુવ્રીહી, તો યેન અહમ એટલે કે તો તારી પાસે, બહુવ્રીહી, બહુવ્રીહી, વ્રીહી એટલે કે ધાન્ય, બહુ એટલે કે વધારે, એટલે કે તારી પાસે વધારે અનાજ મળશે. થોડોક કોમ્પ્લિકેટેડ છે પણ શાંતિથી સમજશો તો સમજ પડી જશે. કહે છે દ્વંદ્વો દ્વિગુરૂપી અહમ, હું બેની જોડવાળો છું, મારી પાસે બે ગાય છે. મદગેહે નિત્યમ અવ્યય ભાવ, અને મારી પાસે ઘરમાં ખર્ચ કરવા માટે કશું નથી. તત્પુરુષમ કર્મધારયમ, હે પુરુષ તો કર્મધારય એટલે કર્મને તું ધારણ કર અથવા તો તું કામકાજ કર, તું તારું કાર્ય કર. યેન અહમ સ્યા બહુવ્રીહી, અને તો તારી પાસે વધારે ધન ધાન્ય આવી જશે. ટ્રાન્સલેશન લઈએ. આઈ એમ દ્વંદ અ કપલ, દ્વિગુ આઈ હેવ ટુ ઓલ્સો. ઇન માય હાઉસ ધેર ઇઝ ઓલવેઝ અ સ્ટેટ ઓફ નો એક્સપેન્ડિચર. ઓ મેન, ડુ સમથિંગ બાય વિચ આઈ સેલ બી બહુરીહી. અ મેન હેવિંગ પ્લેન્ટી ઓફ રાઈસ ગ્રેન. અસ્તુ.